દીપડો, સિંહણ, મગર, સાહુડી, વાઘણ, રીંછ, હાથી. નમસ્કાર દોસ્તો, આ વિડીયોમાં હું તમને લઈ જઈશ અમદાવાદના જાણીતા કાંકરિયા તળાવમાં આવેલા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે અને જણાવીશ કે ત્યાં શું શું છે. દોસ્તો, આપણે આવી ગયા છીએ અમદાવાદના કાંકરિયા તળાવ પાસે, જ્યાં સૌપ્રથમ આપણે એન્ટ્રી ટિકિટ લઈશું. કાંકરિયા તળાવની એન્ટ્રી ફીસ ખૂબ જ મામૂલી છે, તે છે માત્ર 13 રૂપિયા. તો આપણે ખરીદી લીધી છે આપણી એન્ટ્રી ટિકિટ અને હવે આપણે આવી ગયા છીએ કાંકરિયાની અંદર. તો દોસ્તો, આ છે અમદાવાદનું જાણીતું કાંકરિયા તળાવ, તમે પણ જોઈ લો. તો હવે આપણે જઈશું પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂની અંદર અને જોઈશું કે ત્યાં કેવા કેવા પ્રાણીઓ છે, કેવા પક્ષીઓ છે અને કેવી કેવી છે અંદરની સુવિધા. પહેલાં લઈએ ટિકિટ. દોસ્તો, આ પ્રાણી સંગ્રહાલયની ટિકિટ છે માત્ર 20 રૂપિયા અને બાળકો માટે છે માત્ર 10 રૂપિયા. આપણે લઈ લીધી છે 20 રૂપિયાવાળી પ્રાણી સંગ્રહાલયની ટિકિટ. ટિકિટ લીધા બાદ આ રસ્તે આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર જવાનું છે. આ છે પ્રાણી સંગ્રહાલયનો મુખ્ય ગેટ. આની અંદર ગયા બાદ ટિકિટ દેખાડ્યા બાદ તમે જોઈ શકશો પ્રાણીઓને. હવે આપણે આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલયની અંદર. તમે જુઓ કે અહીંયા એક બોર્ડ લગાડવામાં આવ્યું છે જેમાં લખ્યું છે સિંહ, ભાલુ, વાઘ વગેરે. પ્રાણી સંગ્રહાલયમાં એન્ટ્રી કરો એટલે સીધા સામે દેખાય ગજરાજ, એટલે કે હાથીજી. તમે જુઓ કે કેવી રીતે હાથીજી અહીંયા પોતાનો ખોરાક ખાઈ રહ્યા છે. અને હવે આવી ગયું છે વ્હાઈટ ટાઈગરનું પિંજરું. અહીંયા રહે છે વ્હાઈટ એટલે કે સફેદ વાઘ. ખૂબ જ ડેન્જર છે આ વાઘ. તડકો હોવાના કારણે આ સફેદ વાઘ છાંયડામાં આરામ કરી રહ્યો છે, પણ કોઈની હિંમત નથી કે તેને હેરાન કરી શકે, કારણ કે આ છે સફેદ વાઘ. તમે થોડા આગળ ચાલો એટલે તમારી સામે હશે ભાલુ એટલે કે રીંછનું પાંજરું. ખતરનાક પ્રાણીની સાથે સાથે આ પ્રાણી સંગ્રહાલયમાં હરણ પણ રાખવામાં આવ્યા છે. તમે જુઓ કે કેટલા ભોળા અને શાનદાર લાગી રહ્યા છે આ ભારતીય હરણ. અહીંયા લખવામાં આવ્યું છે સ્પોટેડ ડિયર. તમે જુઓ કેવા છે આ હરણ. જે લોકોને ચાલવામાં તકલીફ પડે છે તેઓ આવી ગાડી કરાવીને આખા કાંકરિયા અને પ્રાણી સંગ્રહાલયમાં આવી રીતે આસાનીથી ફરી શકે છે. આપણે થોડા આગળ ચાલીએ એટલે આપણી સામે હોય આ દેશી નીલગાય. ગામડામાં આ નીલગાય આસાનીથી જોવા મળે, પરંતુ શહેરોના લોકોને આને જોવા પ્રાણી સંગ્રહાલયમાં આવવું પડે છે. આપણે પ્રાણી સંગ્રહાલયમાં આગળ વધીએ તે પહેલાં હું તમને જણાવી દઉં કે આ પ્રાણી સંગ્રહાલય કેવું છે. તમે જુઓ, મેં ચારે તરફથી આ દ્રશ્ય તમને દેખાડ્યું કે કેવી છે આ પ્રાણી સંગ્રહાલયની જગ્યા. વિવિધ પ્રાણીઓને જોવા ઉપરાંત લોકો અહીંયા પિકનિક માટે પણ આવે છે. સપરિવાર અહીંયા આવીને લોકો એકસાથે વનભોજન કરે છે, શાંતિના માહોલમાં વાતોચીતો કરે છે અને ટાઈમ પાસ કરે છે. તમે જુઓ કેટલી શાંત અને સૌમ્ય છે આ જગ્યા. તમે પણ અહીંયા આવજો. હવે આપણી સામે છે એકદમ ખતરનાક ગણાતી આ વાઘણ. આ છે ભારતીય વાઘણ. આજે ભલે પાંજરામાં હોય, પણ જો આ જંગલમાં હોય તો કોઈની હિંમત નથી કે તેને જગાડી શકે. જુઓ કેવી શાંતથી સૂતી છે આ વાઘણ. આ છે ભારતીય વાઘણ. જે નાના નાના પ્રાણીઓ છે તેના માટે કંઈક આવી રીતે નાના નાના પાંજરા બનાવવામાં આવ્યા છે કાંકરિયાના આ પ્રાણી સંગ્રહાલયમાં. આવા જ એક નાના પાંજરામાં રહે છે દેશી ચરક. તમે જુઓ કેવા આંટા મારી રહ્યું છે આ ચરક. ચરકના પાંજરાની બાજુમાં જ આવેલું છે શાહુડીનું પાંજરું, જે પોતાના પીછા માટે દેશમાં જાણીતું છે.
અને આ છે વિદેશી હરણનું પાંજરું। આ હરણ ભારતીય હરણ કરતા બિલકુલ અલગ હોય છે। જમીન પર રહેનારા કાચબા પણ આ પ્રાણી સંગ્રહાલયમાં ખૂબ જ છે અને તેની બાજુનું પાંજરું છે આ વિદેશી પક્ષીનું। હવે આપણે જોઈશું દરિયાઈ મગર, ખૂબ જ ખતરનાક, જે હંમેશા પાણીમાં જ રહે છે। તમે જુઓ આ દેખાઈ રહી છે મગર, મગરની બાજુમાં જ છે પાણીના કાચબા। તમે જોજો કેટલા નાના નાના છે આ કાચબા અને કેટલી મોટી સંખ્યામાં છે। જુઓ કેવા હાલી રહ્યા છે, આ કાચબા પાણીમાં જ રહે છે। અગાઉ દેખાડ્યા તે કાચબા હતા જમીન પર રહેનારા, અહીંયા એક મગર પણ છે જે આ પાણીમાં પડેલો છે। આ છે લોકોના આરામ કરવાની જગ્યા, જે લોકો ફરતા ફરતા થાકી જાય છે તેઓ અહીંયા થોડી વાર આરામ કરે છે। આરામ કર્યા બાદ હવે સમય છે ગીરના સાવજને જોવાનો। જુઓ કેવો આરામથી બેઠો છે ગીરનો આ સાવજ, આરામ કરી રહ્યો છે, કદાચ ઊંઘ માણી રહ્યો છે ગીરનો આ સાવજ। સિંહની બાજુમાં જ આવેલું છે જાનકી નામની સિંહણનું આ પાંજરું। આ જાનકી પણ આરામ કરી રહી છે, બહાર ગરમી ખૂબ જ છે જેથી છાયડામાં આ સિંહણ આરામ કરી રહી છે। સિંહણના આરામ કરવાની સ્ટાઇલ પણ અનોખી છે। તમે જુઓ તેના પગ ઊંચા છે, માથું સાઈડમાં છે, કદાચ આવી જ રીતે જંગલમાં પણ તે આરામ કરતી હશે। પણ આ છે પાંજરું, આ છે તેનું બંધન। સિંહ સિંહણની બાજુમાં છે જંગલનું સૌથી ખતરનાક અને સૌથી ચાલાક પ્રાણી દીપડો। આ દીપડાનું નામ છે સની। આ સૌથી ખતરનાક છે, તમે જુઓ દેખાય છે શાંત, પણ તે બિલકુલ શાંત નથી। તો દોસ્તો આ વિડિયો હતો અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલા પ્રાણી સંગ્રહાલયનો। આશા છે કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરો, અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો। નમસ્કાર।